માનવ જીવન મહામૂલું છે કે જન્મ ધરી જગતમાં કહો કર્મ તમે શું કર્યા, પાપ અને પુણ્યના બાથા તમે કેટલા ભર્યા, જવાબ પડશે આપવો કોંટાની માફક ખૂંચશે. યાદ રાખો સજ્જનો, પ્રભુ એ જ પ્રશ્ન પૂછશે. જ્યારે પરમાત્માના દરબારમાં જશો ત્યારે પરમાત્મા એ જ પૂછવાનો કે તને મૃત્યુલોકમાં મોકલ્યા તો સારા કામ શું કર્યા. કારણ કે બની શક્યો તો કહું છું, બંદા દિલમાં કંઈક લાજે, મૂવા પછી તને યાદ કરે ને એવું જીવતર જીવતો જાજે. બાકી તો માતંગ બગીન મોટરો કરોડ હોય કઈ કાણ, પણ પગ પાળા પરિયાણ શેવટ જાતો શંકરા. હાથી ઘોડા વેલો બગ્યો લાખો રૂપિયાની સંપત્તિ કઈ હાથે આવવાનું, સિર્ફ તમારા કર્મો જ હાથે આવવાના છે. તમે જીવનમાં કોઈના માટે સદુપયોગી થયા છો, કોકના માટે ઉપયોગી કામ કર્યા હશી, તોય પરમાત્માના ચોપડે નોંધ લેવાની. આજે એક નાનકડો પ્રસંગ મને યાદ આવે કે ધરા સૌરાષ્ટ્રની જગ જૂનો ને ગઢ જૂનો ગિરનાર, હાવ જળા હેજળ પિયા જમ નમણા નરને નાર. આવી સૌરાષ્ટ્રની ધરતી, બાબરિયાવાડ પંથક, જસદણનું પરગણું અને આલા ખાતરના બેહણા. પણ આલા ખાતર એવો નેકદિલ રાજવી હતો, ભલા માણે કે કાઠિયાવાડનો કર્ણ કહેવાતો, એના આંગણેથી કોઈ દિવસ માણસ ભૂખ્યું જાય નહીં, કોઈ માણસ નિરાશ થાય નહીં. દી ઉગે અને આલા ખાતરના આંગણે કોઈ માણસ આવે તને જે માગે એ મળતું ભલા માણે. આવો આલા ખાતર નેકદિલ ઇન્સાન કહી શકાય રાજવી. પણ એક દિવસ એના આલા ખાતર પોતાના દિવાનખંડમાં બેઠા હતા અને એના કારભારી આવીને કીધું કે બાપુ આટલો દાન પુણ્યનો મહિમા ઓછો કરો, બાકી આ તિજોરી છે ને તળિયું ખાલી થઈ જશે, બહાર ઝીલી શકશે નહીં. એ વખતે આલા ખાચરે ભલામણ એ પોતાના દિવાનને કીધું હતું કે માણસ મારી પાસે આશા કરીને આવતું હોય તો ના કઈ રીતે પાડી શકું. ત્યારે કારભારી આલા ખાચરને કીધું હતું કે બાપુ એ તો ગોળ હોય ને તો માખો આવે. આલા ખાચર કંઈ બોલ્યા ને, પણ દિન ગણંત માસ ગયા ને વર્ષે ઓતર્યા, સુરત ભોલી સાહેબા મેં તો નામે વિહર્યા, છ એક મહિનાના વાણા વાયા છે. અને આલા ખાતર પોતાના દિવાનખંડમાં બેઠા છે, સંધ્યા ટાણું છે, નહીં અજવાળું નહીં અંધારું, અને બાજુમાં ગોળનો રવો પડ્યો છે. અને આલા ખાતરે પોતાના દિવાનને બોલાવી, કારભારીને બોલાવીને કીધું, દિવાન કારભારી હામે જુઓ તો શું છે. કારભારીએ ગોળનો રવો હતો એની પાસે જઈને જોયું કે બાપુ આ તો ગોળ છે. કે તો મને ખબર છે, પણ તમે કહેતા હતા કે ગોળ હોય માખ્યો આવે, તો અત્યારે માખ્યો કેમ નથી. ત્યારે કારભાઈએ કીધું કે બાપુ આ તો અંધારું છે, એ તો દિવસ હોય તો માખ્યો આવે. ત્યારે કારભારીને આલા ખાતરે કીધું હતું કે હું એ તમને એ જ કહેવા માગું છું કે દિવસ હોય તો કોક આવે. આજ પરમાત્માએ મારો દિવસ ઘેર રાખ્યો છે, આજ મારો દિવસ છે, એટલે માણસ મારી પાસે આશા કરીને આવે છે. એટલા મારો દુલાભાઈ કાક કહેતો હોય કે માનવીની પાસે કોઈ માનવી ને આવે રે, એ તારો દિવસ રે, એ ભાળીને દુખિયા આવે રે, આવકારો મીઠો આપજે રે. આજ મારો દિવસ ઘેર છે, એટલે માણસ મારી પાસે આશા કરીને આવે તો માણસને કઈ રીતે હું ના પાડી શકું. એમ પરમાત્માએ જો આપ્યું હોય તો બીજાના માટે સદુપયોગી થવા માટે આપ્યું છે. પરમાત્માએ મહામૂલું જીવન આપ્યું છે તો કોકના માટે ઉપયોગી થવા માટે આપ્યું છે. આવા જીવનને વેડફી નાખવું નહીં. આજે કેવા વ્યક્તિને યાદ કરવો છે કે મળશે માનવી એડે ખેડે ને મળશે દેશ વિદેશ ગીએ, વો સજન નહીં સોંપડે ધરતી ટંક થીએ. માણસ ધરતીમાં ડબુરાઈ જાય પછી માણસ કોઈ દિવસ મળતો નથી. માનવ જીવનનું મહત્વ શું છે, માનવ જીવનનું મૂલ્ય શું છે, એ કેસેટ બનાવવાળા વિજાપુરના વતની એક સાકળચંદ કાકાને પોતાના જીવનમાં ઉતાર્યું. એમને જીવનનું મૂલ્ય શું છે, માનવ જીવનનું મૂલ્ય શું છે, એ એમનું મહત્વ સમજી અને એમના જીવનમાં ઉતાર્યું. આજ જેને 72 વર્ષની ઉંમર થવા છતાં કોઈ પણ વ્યક્તિનો દુભ્યો નથી, કોઈ વ્યક્તિનો વિરોધ કર્યો નથી. પરમાત્માનું સાનિધ્ય, કોઈના માટે ઉપયોગી થવું, કોઈના સદકાર્યમાં સહભાગી થવું, આવી જેની નીતિ, આવી જેની ટેક અને જેને જેમના માટે ભલામણ અમને તમને બધાને આનંદ થાય અને જેના માટે ગર્વ થાય, એવી કદાચ એમને મને વાત કરી કે નરેશભાઈ મારા બાપા જે દિવસે મરણ પથારી હતા
અને મરણ પથારીએ હતા એમની સેવા ચાકરી ઘણી મેં કરી હતી. મારા દુનિયાને કહેવાય નહીં, મારા બાપ છે, મારી ફરજ છે, મારે કરવી પડે. પણ મારા બાપની સેવા ચાકરી કરતાં મરણ પથાર છેલ્લા શ્વાસોશ્વાસ હતા એ વખતે મારા બાપના ચરણ સ્પર્શ કરી અને મારા બાપુજીને મેં એટલું કીધું કે બાપુજી, મેં જીવનમાં બને એટલી તમારી ચાકરી કરી છે, સેવા કરી છે. તમારો શ્રવણ જેવો દીકરો બનીને કદાચ મેં સેવા કરી છે, શંકાને સ્થાન નથી. પણ કદાચ જીવનમાં મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય, મારાથી સેવા ચાકરીમાં કોઈ ઉણપ રહી ગઈ હોય તો મારી ભૂલ માફ કરી દેજો, મને ક્ષમા કરજો. એ વખતે સાકળચંદ કાકાની આંખમાંથી બોરબોર જેવડા આહુ નીકળી જતા હતા. એ બાપાની આંખમાંથી બોરબોર જેવડા આહુ નીકળી ગયા અને એ વખતે બાપાએ માથે હાથ મૂકીને એટલો શબ્દ બોલ્યા હતા કે બેટા, તે એવું નથી કર્યું કે મારી ચાકરી નથી કરી, એવું નથી કે તે મારી સેવા નથી કરી. અરે હું બાપ હોવા છતાં હું તને એમ કહું છું, હું તો આજીવન તારો ઋણી રહીશ અને તો પરમાત્માને પ્રાર્થના કરીશ કે મને દીકરો જ્યારે જ્યારે આપો ને ત્યાં મારા હોકા જેવો દીકરો મને આપજો. બાપ, હું તારા તો અવતાર ધારણ કરીશ ને, તું મારા તો અવતાર ધારણ કરીશ ને, આ પરમાત્માનું કહીશ. આ બાપની સેવા કરી કે જગતની મીટર પટ્ટી માપી ન શકે બાપ, એનું જ નામ બાપ. કે શીતળતા આપે બીજાને અને પોતે તપે તાપ, એનું જ નામ બાપ. આ મા બાપની ચાકરી કરવા વાળાએ પોતાની દાદી માની પણ આટલી સેવા ચાકરી કરી. આજ કારણ કે સમય એવો છે કે મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલી દેતા હોય અને છતાં પોતાની દાદી માની પણ જો સેવા ચાકરી કરતા હોય ને તો સાકળચંદ કાકાને પણ ધન્યવાદ આપવા ઘટે કે જેમનામાં સુવિચારો સૂજ્યા કે મારા મા બાપ માટે જીવનમાં જીવતર કોકના જીવતરમાં ઉપયોગી થાય એવું કાર્ય કરવું છે, સંસ્કારોનું સિંચન કરવા માટેનું કાર્ય કરવું છે, માનવ જીવનનું મૂલ્ય શું છે એ જગતને સમજાવવા માટેનું કાર્ય કરવું છે અને એવું બીડું ઝડપી અને એમ જ્યાં કેસેટ બનાવવાનું નિર્માણ કરવાનું કાર્ય કર્યું ને તો ખરેખર એમને ધન્યવાદ આપવા ઘટે. એમને હું તો વંદન કરું છું પણ એમને ખરેખર ચોક્કસ વંદન કરવા ઘટેનો શંકા ન કોઈ સ્થાન નથી. એવા મહામુલા માનવીને આપણે વંદન કરીએ કે જેને માનવ જીવનનું મૂલ્ય શું છે એ અમને તમને બધાને સમજાવ્યું છે.